नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 सामाजिक विज्ञान की अंदर आज आपणे पाठ 10 सरकारना अंगो विषे चर्चा करीशुं। हवे सरकारना अंगो एटले शुं? फॉर एक्जाम्पल तमने एक बात करूं, आपणुं मानव शरीर जे छे ए मानव शरीरना अलग अलग जुदा जुदा घणा बधा अंगो छे। एनी अंदर हाथ, नाक, कान, पग, जीभ, आ बधा अंगोनुं पोतानुं अलग अलग कार्य छे। हाथ हो तो एना अलग अलग कार्य है, पग अलग अलग कार्य है, जीभ नु अलग कार्य है, नाक नु अलग कार्य है। तो एक शरीर चलावा माटे आपणे बधा अंगो जे छे एनी खूब ज आवश्यकता रहेली होय छे, अने ए दरेक नु कार्य जे छे ए व्यवस्थित थाय, सुचारू ढबे शरीर नु संचालन चाले, एटला माटे ए अंगो नु कार्य व्यवस्थित चाले ए खूब ज जरूरी छे। तो एवी ज रीते कोई पण देश चलावा माटे, कोई पण राज्य चलावा माटे એની અંદર સરકાર હોય છે, અને એ સરકારના પણ અલગ અલગ જુદા જુદા અંગો હોય છે। મુખ્યત્વે સરકારના અંગોની આપણે વાત કરીએ તો આપણા ભારત દેશની અંદર સરકારના મુખ્ય 3 અંગ છે। હવે કયા કયા 3 અંગો છે એની વાત કરીએ તો સૌથી પહેલા જે છે એ છે ધારાસભા, બીજું જે અંગ છે એનું નામ છે કારોબારી, અને ત્રીજું જે અંગ છે એનું નામ છે ન્યાય તંત્ર। તમે ધોરણ 8 ની અંદર આના વિશે થોડી ઘણી અભ્યાસ કરી ગયા છો, અહીંયા આપણે થોડીક વિગતવાર એનો અભ્યાસ કરવાનો છે। મુખ્ય સરકારના 3 અંગ ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર, આ ત્રણે ત્રણ અંગો જે છે એ પરસ્પર એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે, કઈ રીતે કાર્ય કરે છે, તે ત્રણેય અંગો જે છે એની રચના કઈ રીતે થાય છે, આ બધી જે છે એ આપણે ચર્ચા આ પાઠની અંદર કરવાની છે। ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, ખાસ કરીને કોઈ પણ રાજ્યની અંદર જેના મૂળભૂત હેતુઓ છે, કોઈ પણ દેશની અંદર જેના મૂળભૂત હેતુઓ જે છે એ હેતુઓ કાયદાઓનું વ્યવસ્થિત રીતે સંચાલન થાય, લોકોની સુખાકારી માટે એનો ઉપયોગ થાય, દેશ જે છે એની સુખાકારી વધે, સતત પ્રગતિના પંથે, વિકાસના પંથે તે આગળ વધતો રહે, અને લોકોનું સર્વાંગમુખી રીતે વિકાસ થાય, અને એમના જે મૂળભૂત હકો જે છે એ દરેકે દરેક મૂળભૂત હક દરેક નાગરિકોને પ્રાપ્ત થતા રહે એ જોવાનું કાર્ય સરકાર કરે છે। એટલા માટે સરકારે આના ત્રણે ત્રણ અંગો જે છે એ વ્યવસ્થિત કાર્ય કરે એ ખૂબ જ જરૂરી છે। જેમ મેં તમને કીધું કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર આ ત્રણેયની અંદર પરસ્પર ઐક્ય, સહકાર અને સંકલન સ્થાપિત કરી સરકાર જે છે અસરકારક અને કાર્યક્ષમ શાસન કરે છે। ત્રણેયનું કાર્ય શું છે એ આપણે વારાફરતી જણાવતા જઈશું। ધારાસભા શું કાર્ય કરે છે, કારોબારી શું કાર્ય કરે છે અને ન્યાયતંત્ર શું કાર્ય કરે છે। થોડુંક શોર્ટમાં વાત કરતો તો ધારાસભા જે છે એ કાયદા ઘડવાનું કાર્ય કરે છે, કારોબારી જે છે એ કાયદાઓને અમલ કરવાનું કાર્ય કરે છે, અને છેલ્લે ન્યાયતંત્ર જે છે કે કોઈ પણ વ્યક્તિ કાયદો તોડે તો એ વ્યક્તિને સજા કરવાનું કાર્ય જે છે એ ન્યાયતંત્ર કરે છે। ભારતની અંદર આપણું જે બંધારણ છે એ બંધારણની અંદર એક સંઘ પ્રદેશ તરીકે આપણે ઓળખવામાં આવ્યો છે ભારત દેશને, એટલે ભારતના બંધારણમાં ધારાસભા એટલે કે કેન્દ્ર કક્ષાએ સંસદ અને રાજ્ય કક્ષાએ વિધાન ગૃહ છે ધારાસભાની અંદર। આપણું આ ધારાસભા છે એમાં દેશ લેવલે જોઈએ તો સંસદ, અને રાજ્ય લેવલે જોઈએ તો વિધાન ગૃહ। કારણ કે આપણો ભારત દેશને સંઘ એટલા માટે કહેવામાં આવે છે, ભારત સંઘ ઘણા બધા નાના મોટા અલગ અલગ રાજ્યોનો બની અને ભારત દેશ એક સંઘ રાજ્ય બનેલો છે। લગભગ 36 જેટલા ઘટકો જે છે એનો આખો એક આપણો ભારત દેશ બનેલો છે, જેમાં અલગ અલગ રાજ્ય છે, આપણું ગુજરાત છે, રાજસ્થાન છે, પંજાબ છે, હરિયાણા છે, કે પછી અલગ અલગ ઘણા બધા ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા જેટલા પણ રાજ્ય ગણો, એ 28 થી 29 જેટલા રાજ્ય છે, 8 થી 9 જેટલા આપણા કેન્દ્ર શાસિત પ્રદેશો છે, અને
બધાનો મળી અને એક આખો ભારત સંઘ બને છે. એટલે ભારતની અંદર બે લેવલે સરકાર કાર્ય કરે છે, એક છે દેશ એટલે કેન્દ્ર લેવલે અને બીજું છે રાજ્ય લેવલે. એટલે કેન્દ્રની અંદર સંસદ જે છે એ સર્વોપરી છે, જ્યારે રાજ્યની અંદર વિધાનગૃહ જે છે એ સર્વોપરી છે. સંસદની અંદર ખાસ વાત કરીએ તો સંસદના અંગોની અંદર સૌથી પહેલા રાષ્ટ્રપતિ આવે, એ પછી ઉપરાષ્ટ્રપતિ આવે, એની પછી વડાપ્રધાન અને વડાપ્રધાનની કારોબારી. બરાબર, કારોબારીની અંદર પણ બે પ્રકારની કારોબારી આવશે, એમાં એક આવશે રાજકીય એટલે કે ચૂંટાયેલા કારોબારીના સભ્યો જે આપણે નેતાઓને ચૂંટીએ છીએ તેમની, અને બીજી જે આવે બિન રાજકીય. હવે બિન રાજકીયની અંદર કયા, કે જે પણ કઈ આપણા અધિકારીઓ છે એ પછી આઈપીએસ હોય, આઈએસ અધિકારીઓ હોય, કલેક્ટર, આ બધા અંદર રહે છે, એ બધા આપણે એના સચિવ છે, અંગત સચિવ, એ બધા બિન રાજકીય કારોબારીની અંદર રહે છે. એ ચૂંટાતા નથી પણ એ સિવિલ સર્વિસની પરીક્ષાઓ આપી અને પોતે એની અંદર નિમણૂક પામતા હોય છે. એટલે રાજ્ય અને દેશ લેવલની અંદર એનું મુખ્ય અંગની અંદર જોઈએ આપણે ધારાસભાનું, તો સંસદ આવે, સંસદ પછી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કારોબારી અને એ બધાનો સમાવેશ કરવામાં આવે. ત્યાર પછી રાજ્ય કક્ષાએ આપણે જોઈએ તો રાજ્ય કક્ષાની અંદર તો સૌથી પહેલા રાજ્યપાલ, પછી મુખ્યમંત્રી, મુખ્યમંત્રી પછી આ જ પ્રમાણે એમની કારોબારી, અને એમાં પણ બે પ્રકારે એનું વહીવટી તંત્ર જે સંભાળે છે તે રાજકીય અને બિન રાજકીય. આવી બે પ્રકારની એમની પણ કારોબારી અલગ અલગ આવશે. એટલે આ આપણે વાત કરી એમની ધારાસભા અને કારોબારી વિશે. એટલે ધારાસભા અને કારોબારી જે છે એમનું વહીવટી તંત્ર એકબીજા સાથે મળી અને ચલાવે છે, અને બંને જે છે એમની વચ્ચે ગાઢ સંબંધ જે છે અહીંયાનો રિયલ હોય છે, બંને ધારાસભા અને કારોબારી સાથે. અને બીજી જયારે વાત કરીએ આપણે ન્યાયતંત્ર, તો આ બંને અંગ જે છે ધારાસભા અને કારોબારી એ એકબીજા સાથે જોડાયેલા છે. શું કામ એકબીજા સાથે જોડાયેલા છે, કારણ કે સંસદ અને વિધાનગૃહ એ ધારાસભા ગણે છે. બરાબર, સંસદ અને વિધાનગૃહ જે છે એ ધારાસભા ગણે છે, જ્યારે એના અંગો જે છે જેમ કે રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉપરાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી, વડાપ્રધાન, એ બધા કારોબારીની અંદર આવી જાય છે. કે જે સંસદમાંથી ચૂંટાયેલા આવેલા સભ્યો જે છે, રાજ્ય વિધાનગૃહમાંથી જે ચૂંટાયેલા આવેલા સભ્યો જે છે એની આખી એક કારોબારી બનાવવામાં આવે છે. આ બંને ગૃહો જે છે તે એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે એની સામે આપણે ન્યાયતંત્રની વાત કરીએ તો ન્યાયતંત્ર જે છે એ સ્વતંત્ર છે, સ્વતંત્ર, નિષ્પક્ષ. સ્વતંત્ર રહી અને નિષ્પક્ષ રહી અને ન્યાયતંત્રે કાર્ય કરવાનું છે. એટલે ટૂંકમાં ન્યાયતંત્ર જે છે આ બંનેથી એકદમ અલગ છે, પણ ન્યાયતંત્રની અંદર એના અલગ અલગ અંગો આવે છે. જેમ કે સૌથી મોટી અદાલત જે છે એને આપણે શું કહીએ છીએ, સર્વોચ્ચ અદાલત. આની પછીનો જયારે આપણો ન્યાયતંત્રનો પાઠ આવશે અગિયારમો ત્યારે આપણે એની વાત કરશું. સર્વોચ્ચ અદાલત જે છે એ આખા દેશની અંદર ફક્ત અને ફક્ત એક જ હોય છે. જેમ કે આપણા ભારત દેશની અદાલત જે છે સુપ્રીમ કોર્ટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે, સર્વોચ્ચ અદાલત પણ કહેવામાં આવે છે, શોર્ટમાં તેને આપણે એસસી તરીકે પણ ઓળખીએ છીએ. આપણા ભારત દેશની સર્વોચ્ચ અદાલત ફક્ત અને ફક્ત એક જ છે, જે આપણે દિલ્હીની અંદર આવેલી છે. ત્યાર પછી જે તે એના અંગની અંદર જ તે સર્વોચ્ચ અદાલત, પછી આવે વડી અદાલત, એ ક્યાં હોય છે, રાજ્યની અંદર.
वड़ी अदालत राज्य दरक राज्य एक अदालत तो वड़ी अदालत हो अथवा तो एक थी वधारे राज्यों माटे पण अदालतो अलग अलग होई एक अदालत होई सके छे। जेम के आपणे पूर्वना राज्य नी वात करीए असम होय अरुणाचल प्रदेश होय के मेघालय होय सिक्किम आ बधा माटे असम नी अंदर एक वड़ी अदालत छे एटले अलग अलग घणा बधा राज्यों माटे पण एक अदालत होई सके छे। एटले वड़ी अदालतो वड़ी अदालत नी अंदर पछी ताबा नी अदालत ताबा की अदालत में कम अमो समावेश करवामां आवशे तो जिला तालुका विशेष अदालत जिला अदालत है तालुका अदालत है अमुक विशेष अदालत है विधि विशेष अदालतों की अंदर फास्ट ट्रेक कोर्ट आई जाए चाइल्ड कोर्ट आई जाए लेबर कोर्ट आई जाए लोक अदालत आई जाए अलग अलग ट्रिब्यूनल स्टेज है कि जब हम केस माटे स्पेशल बनावा मारी हो तो ए अदालतों पण समावेश करी शकाय એટલે આવી રીતે અલગ અલગ અદાલતો જે છે એનો બધો પણ સમાવેશ કરવામાં આવેલો છે। એટલે ત્યાર પછી ભારતના જે પણ કઈ જુદા જુદા ઘટક રાજ્યોનું આપું મેં તમને કીધું એ પ્રમાણે એક સંઘ છે બરાબર। શરૂઆતમાં જ આપણે વાત કરી કે ભારત દેશ જે છે એ અલગ અલગ ઘણા બધા રાજ્યોનો બનેલો એક આખો સંઘ દેશ છે। સંઘ એટલા માટે એને કહેવામાં આવ્યો છે કે એ અલગ અલગ નાના મોટા રાજ્યોનું બનેલું છે। અને પાછું બીજી મહત્વની બાબત એ છે કે જેટલા પણ રાજ્યો છે એ બધા રાજ્યો સાર્વભૌમ રાજ્ય નથી, યાદ રાખજો, સાર્વભૌમત્વ રાજ્ય નથી। એટલા માટે સાર્વભૌમત્વ એટલે કે એ રાજ્ય પોતાનું સંચાલન પોતાની મેળે સ્વતંત્ર રહીને કરી શકતા નથી, બધા ઉપર મેન કેન્દ્ર જે દેશ એનો અંકુશ રહેલો છે। ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિની સાથે સરકારો જે છે એ સત્તા ધરાવે છે, પણ બંનેની સત્તાઓ જે છે એને અલગ અલગ વહેંચવામાં પણ આવેલી છે। આપણે આની અગાઉનો પાઠ ભણ્યા એની અંદર મેં તમને વાત કરી હતી કે કોઈ પણ રાજ્ય જે છે એને કેન્દ્રથી સ્વતંત્ર થવાનો અધિકાર નથી, એને અલગ થઈ અને પોતાનું કાર્ય કરવાનો અધિકાર નથી, આપણે મેં તમને જણાવ્યું, પણ બંને વચ્ચે થોડી સત્તાઓ જે છે એની વહેંચણી આપણે કરેલી છે। જેમ કે આપણે વાત કરીએ કે કેન્દ્ર લેવલ ઉપર કઈ કેન્દ્ર સરકાર છે તો એની સત્તા 97 એવી યાદી છે કે જે સંઘ યાદી તરીકે ઓળખાય છે, જેમાં 97 આપવામાં આવેલી છે કે જે દેશ લેવલની મહત્વની સત્તાઓ છે। ત્યાર પછી રાજ્ય જે છે એને તો 67 સત્તાઓ આપવામાં આવે છે જે એના મહત્વની બાબતોની અંદર, પણ આમ છતાં એના ઉપર અંકુશ જે છે એ કેન્દ્ર સરકારનો રહેલો છે દેશ લેવલ, એટલે એકબીજાને તેને સ્વતંત્ર થવાનો અધિકાર નથી। ધારાસભા અને કારોબારી જે છે એ બંને વચ્ચે ગાઢ સંબંધ છે, એમાં સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત જે છે એના ઉપર આ બંને કાર્ય કરે છે। એટલે આ ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ અને પરસ્પરાવલંબી સંબંધ છે, જ્યારે ન્યાયતંત્ર જે છે એ પોતાની રીતે એકદમ કેવું છે સ્વતંત્ર અને નિષ્પક્ષ છે। આ બંને એકબીજા સાથે સંબંધ ધરાવે છે, જ્યારે ન્યાયતંત્ર એકદમ પોતે સ્વતંત્ર અને નિષ્પક્ષ રહીને જ કાર્ય કરે છે અને આ બંને ઉપર દેખરેખ રાખવાનું કાર્ય જે છે કોણ કરે છે ન્યાયતંત્ર। આગળ મુખ્ય આપણે અત્યારે વાત કરી સરકારના જે ત્રણ અંગો હતા એ ત્રણે ત્રણ અંગો વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરી, એની વિશે થોડી ઘણી આપણે માહિતી મેળવી કે ધારાસભા કોને કહેવાય, કારોબારી કોને કહેવાય અને ન્યાયતંત્ર કોને કહેવાય। હવે ધારાસભા અને કારોબારી આ બંનેની વચ્ચે કઈ રીતે સત્તા વિશ્લેષ કરવામાં આવ્યું છે, સત્તા વિશ્લેષનો સિદ્ધાંત, વિશ્લેષ એટલે વહેંચણી કરવી, સત્તા વહેંચવી,
बन्ने वच्चे कई रीते सत्ता वहेंचवामां आवेली छे ए प्रमाणे आपणे अहींया जोवानुं छे। एटले राज्य वती सरकार जे पण कई कार्य करे छे ते एक बीजाथी जुदा होय छे। त्रणे त्रण अंगो जे छे एमना कार्यो सदंतर एक बीजाथी जुदा होय छे। जेम आपणुं शरीर छे तो शरीर नी अंदर हाथनुं कार्य छे, जे पग नथी करी शकतो, पगनुं कार्य छे, हाथ नथी करी शकतो, तो एवी ज रीते कारोबारीनुं कार्य जे छे ए धारासभा नथी करी शकतो, न्यायतंत्रनुं कार्य जे छे ए कारोबारी नथी करी शकतो। दरेके दरेक अंग पोतपोतानी रीते निपुणता पोताना कार्यनी अंदर धरावे એ ખૂબ જ જરૂરી છે। જુદા જુદા જે પણ કાંઈ અંગો દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા જે કાર્ય થવા છે છેલ્લે દરેક અંગે પોતાનું અલગ કાર્ય કરવું ખૂબ જ જરૂરી છે કે જેથી કરીને સત્તાનો કોઈ પણ વ્યક્તિ જે છે એ સત્તાનો બેફામ ઉપયોગ કરતો અટકી શકે છે। જેમ મેં તમને હમણે જણાવ્યું તો આપણે સત્તા વિશ્લેષણના સિદ્ધાંતની આપણે અગાઉ વાત કરી કે ધારાસભા જે છે એનું મુખ્ય કાર્ય શું છે તો કાયદો ઘડવાનું, પછી કારોબારી જે છે એનું મુખ્ય કાર્ય શું છે કે ધારાસભા દ્વારા જે કાયદો ઘડવામાં આવ્યો છે તે કાયદાને અમલમાં મૂકવા। ત્યાર પછી ન્યાયતંત્ર, આનું મુખ્ય કાર્ય શું છે કે જે કાયદો કારોબારી દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે એ કાયદા જો કોઈ તોડે તો એને સજા કરવાની, કાયદો તોડનારને સજા કરવાનું એનું મુખ્ય કાર્ય છે। ત્રણેયના અંગોના કાર્યો જે છે અલગ અલગ, ધારાસભા કાયદો ઘડવાનું, કારોબારી કાયદાને અમલમાં મૂકવાનું, અને ન્યાયતંત્ર કાયદો તોડનારને સજા કરવાનું કાર્ય કરે છે। એટલે જેથી કરીને શું થાય છે કે ત્રણેય ત્રણ અંગો જે છે એ પોતાના જે પણ કાંઈ કાર્ય જે છે અથવા તો પોતાની જે પણ કંઈ સત્તા છે એ સત્તાનો બેફામ ઉપયોગ કરી શકતા નથી। એટલે એવી જ રીતે ન્યાયતંત્ર દ્વારા અમુક અમુક ઓલા ઉપર અંકુશ પણ મૂકવામાં આવેલો છે। દાખલા તરીકે જોઈએ આપણે કારોબારી અને ન્યાયતંત્ર જે છે એને કેટલીક એવી સત્તાઓ છે કે જેથી તે ધારાસભા નિયંત્રણમાં રાખે છે, તો તેવી જ રીતે કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર પણ અંકુશમાં મૂકવામાં આવ્યો છે, તો એવી જ રીતે ન્યાયતંત્ર અને ધારાસભા અને કારોબારી ઉપર પણ અંકુશ મૂકવાની કેટલીક સત્તાઓ છે કે જો માની લો કે ધારાસભાની અંદર એવા કોઈ કાયદો ઘડવામાં આવે કે જે એવું લાગે કે દેશના બંધારણને અનુકૂળ નથી તો એના ઉપર અંકુશ મૂકવાનું કાર્ય કોણ કરે છે, કારોબારી કરે છે। અથવા તો કારોબારી જે છે એ કોઈ એવા કાયદા કરે કે જે દેશના બંધારણને અનુકૂળ નથી, કાયદાનો અમલ એવો કરે તો એના ઉપર નિયંત્રણ લાવવાનું કાર્ય કોણ કરે છે, ન્યાયતંત્ર કરે છે। એટલે ટૂંકમાં ત્રણે ત્રણ ઉપર અંકુશ જે છે બંને ઉપર અંકુશ ન્યાયતંત્ર ધરાવે છે। અને આપણે અગાઉ પણ જોયું હતું કે ભારતના બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી જે છે કોની પાસે છે, ન્યાયતંત્ર પાસે। એટલે કોઈ પણ પ્રકારનો બંધારણને સંલગ્ન કાયદો ન હોય અથવા તો બંધારણને સુચારુ રીતે એના માળખાની અંદર બંધ બેસતો કાયદો ન હોય તો એને અમલમાં ન મૂકવાનું પણ ન્યાયતંત્ર હુકમ કરી શકે છે, એવા વટ હુકમો પણ બહાર પાડી શકે છે કે જે કાયદાને અનુકૂળ હોતા નથી। એટલે આમ હવે આગળ એની સત્તાની વહેંચણીની આપણે વાત કરીએ, સૌથી પહેલા જોઈએ ધારાસભા। ધારાસભાની અંદર હવે આપણા ભારતની અંદર લોકશાહી પ્રણાલી છે અને લોકશાહી પ્રણાલીની અંદર આપણે સંસદીય પ્રણાલી છે। લોકશાહીમાં પણ બે પ્રકારની આવે, સંસદીય અને પ્રમુખી।
अमेरिका नी अंदर जे छे एनी अंदर प्रमुख लोकशाही छे। हजी थोड़ा समय पहला जे आपणे अमेरिका नी अंदर चूंटणी थई तो ए चूंटणी नी प्रक्रिया जे छे आखी कदाच तमे गूगल नी अंदर के पछी यूट्यूब नी अंदर सर्च मारशो तो तमने मळी रहेशे त्यां कई प्रकारनी चूंटणी होय छे अने आपणे भारत देश नी अंदर कई रीते चूंटणी थाय छे। એટલે ભારત દેશની અંદર આપણે સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક આપણું રાજ્ય છે કે જ્યાં લોકોનું પ્રતિનિધિત્વ જે છે એ કેન્દ્ર કક્ષાએ સંસદમાં અને રાજ્ય કક્ષાએ વિધાનસભાની અંદર જોવા મળે છે। કેન્દ્ર કક્ષાએ ક્યાં જોવા મળે છે? સંસદમાં। જ્યારે રાજ્ય કક્ષાએ વિધાન ગૃહ કે જ્યાં લોકોના ચૂંટેલા પ્રતિનિધિઓ જે છે એ લોકો વતી પોતાનું શાસન ચલાવે છે। એટલે દેશની મહત્વની સર્વોપરી સંસ્થા જે છે એ આપણી સંસદ છે અને સંસદના અંગોની અંદર મેં તમને વાત કરી દીધી કેન્દ્રની અંદર કે કયા કયા અંગો આવે સંસદમાં। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પછી એનું કારોબારી, એનું મંત્રીમંડળ, રાજકીય, બિન રાજકીય આ બધાનો સમાવેશ કરવામાં આવે છે અને એની અંદર પાછા અલગ અલગ ભાગ પાડવામાં આવેલા છે। અલગ અલગ કેવા ભાગ? જો સંસદની અંદર પણ બે ભાગો હોય છે, અમુકને એક ગૃહી હોય છે એક ગૃહી ધારાસભા, જ્યારે અમુક જે છે એ દ્વિગૃહી હોય છે। જો અમુક સંસદો જે છે એ એક જ ગૃહની બનેલી હોય છે તો એને આપણે એક ગૃહી ધારાસભા કહેવામાં આવે છે, જ્યારે અમુક દેશોની સંસદ જે છે એ બે ગૃહની બનેલી હોય છે એટલા માટે તેને દ્વિગૃહી ધારાસભા તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણા ભારત દેશની અંદર દ્વિગૃહી ધારાસભા છે, કેન્દ્રની અંદર, દેશની અંદર કેટલી આ દ્વિગૃહી ધારાસભા? દ્વિગૃહી ધારાસભાની અંદર શું આવે? બે ગૃહ છે આપણે, જો એક એક છે રાજ્યસભા અને બીજું છે લોકસભા। આપણી કેન્દ્રની સંસદ જે છે એ બે ગૃહોની બનેલી છે, લોકસભા અને રાજ્યસભા। એમાં રાજ્યસભા જે છે એને ઉપલું ગૃહ તરીકે ઓળખવામાં આવે છે। ખાસ યાદ રાખજો, પ્રશ્નની અંદર પૂછાઈ શકે કે આપણું સંસદનું ઉપલું ગૃહ કયું છે તો રાજ્યસભા ઉપલું ગૃહ અને લોકસભા પૂછે તો નીચું ગૃહ, અને અથવા તો પછી એમ પણ પૂછાઈ શકે બીજું કે આપણું સંસદનું કાયમી ગૃહ કયું છે અને સંસદનું બિન કાયમી ગૃહ કયું છે। તો સંસદનું કાયમી ગૃહ કે તો રાજ્યસભા અને સંસદનું બિન કાયમી ગૃહ કે તો લોકસભા। એટલે ઉપલું, નીચલું, કાયમી અને બિન કાયમી, બરાબર? આટલું યાદ રાખજો। એટલે આપણા ભારત દેશની અંદર સંસદના બે ગૃહો છે, એક છે લોકસભા અને બીજું છે રાજ્યસભા। તો હવે રાજ્યની આપણે વાત કરીએ, રાજ્યની અંદર પણ એ પ્રમાણે હોય શકે છે, રાજ્યના વિધાનસભા જે છે એનું વિધાન ગૃહ, એ વિધાન ગૃહની અંદર પણ બે ગૃહ હોય છે રાજ્ય કક્ષાની અંદર, જેમાં એક હોય છે વિધાનસભા અને બીજું હોય છે વિધાન પરિષદ। આવા બે પ્રકાર હોય છે, વિધાનસભા અને વિધાન પરિષદ। પણ જો વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક રાજ્યની અંદર આવા બે ગૃહો હોય જ છે એવું નક્કી નથી, બરાબર? જે તે રાજ્ય જે છે એ પોતાની અનુકૂળતા પ્રમાણે એ ગૃહો નક્કી કરે છે, પોતાની અનુકૂળતા પ્રમાણે એમને ગૃહો જે છે એ નક્કી કરે છે કે એમને એક ગૃહ રાખવું અથવા તો બે ગૃહો રાખવું। એમાં વિધાનસભા અને વિધાન પરિષદ આ બે ગૃહ હોય છે। હવે
खास कर भारत ना मोटा भागना राज्य जे एक मोटा अमुक राज्य ने बात करता जेम के बिहार छे आंध्र प्रदेश छे कर्नाटक ई हमने उन्होंने सूत्र लखे छे केटला राज्य छे विधानसभा मोटा भागना राज्य नी अंदर होय छे अने विधान परिषद जे छे ते अमुक ज राज्य नी अंदर होय छे आम जोवा जाओ तो राज्य नी अंदर जे कार्य देश नी अंदर लोकसभा नु जे कार्य छे ए विधानसभा नु राज्य नी अंदर छे અને કેન્દ્ર અને રાજ્યસભા નું જે કાર્ય છે તે વિધાન પરિષદ નું કાર્ય છે પણ આપણા ગુજરાત ની અંદર વિધાનસભા એક જ છે વિધાન પરિષદ નથી પણ વિધાન પરિષદ કયા કયા રાજ્ય ની અંદર છે એનું એક સૂત્ર તમને લખાવું આંધ્ર બિહારી ઉત્તરે મહાકર્ણામાં એક રાજ્ય હતું પણ હવે એ રાજ્ય છે આપણું અત્યારે શું થઈ ગયું છે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર જે છે એની અંદર પણ વિધાનસભા અને વિધાન પરિષદ હતી પણ એ અત્યારે આપણો કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયો છે એટલે મેં આ સૂત્રમાંથી કાઢી રહ્યું છે અને આ સૂત્ર પૂછાતું નથી આપણે ક્યાં બધા પણ ફક્ત એક તમારી જાણકારી માટે કે આપણને તે યાદ રહે એટલા માટે જેમ કે આંધ્રો એટલે આંધ્રપ્રદેશ બિહારી એટલે બિહાર ઉત્તર એટલે ઉત્તર પ્રદેશ મહા એટલે મહારાષ્ટ્ર કર્ણા એટલે કર્ણાટક તેલ એટલે તેલંગાણા બરાબર આંધ્રપ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક અને તેલંગાણા એટલે કુલ કેટલા એક બે ત્રણ ચાર પાંચ અને છ પેલા સાત હતા જેમ મેં તમને કીધું કે જમ્મુ કાશ્મીર નીકળી ગયું એટલે આવા કુલ આપણે છ રાજ્ય જે છે એની અંદર વિધાન પરિષદ આવી રહી છે હવે આગળ કેન્દ્ર કક્ષાએ આપણું જે ધારાસભા છે કેન્દ્ર કક્ષાએ ધારાસભા એટલે કઈ આવશે આપણી સંસદ અને એમાં મુખ્ય બે અંગો સૌથી પહેલું આપણું અંગ છે લોકસભા સૌથી પહેલા કેન્દ્ર કક્ષાએ ધારાસભા સંસદની અંદર આપણે લોકસભા વિશે સમજ મેળવીશું હવે લોકસભાને આપણે કયું ગૃહ કીધું હતું કોમેન્ટમાં લખજો જેને કે યાદ નહીં હોય એને લોકસભાને આપણે નીચલું ગ્રુપ કીધું હતું અને એ સિવાય બીજું એક શું કીધું હતું બિન કાયમી બરાબર લોકસભાને આપણે નીચલું ગ્રુપ કીધું હતું અને બિન કાયમી ગ્રુપ કીધું હતું બિન કાયમી શું કામ એ હમણાં આપણે આગળ એની માહિતી મેળવતા જઈશું ત્યારે એને આપણે ખ્યાલ આવશે હવે લોકસભાની અંદર આમ જોવા જાવ તો લોકસભાની અંદર સૌથી પહેલા લોકોનો પ્રત્યક્ષ લોકોના પ્રત્યક્ષ મતદાન દ્વારા લોકસભાના સભ્યો જે છે તે ચૂંટાઈ આવે છે પ્રત્યક્ષ મતદાન એટલે શું બે શબ્દ છે પ્રત્યક્ષ અને પરોક્ષ બરાબર પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રત્યક્ષ એટલે શું અને પરોક્ષ એટલે શું એક સામાન્ય વાત કહું કે કોઈકના ઘરે લગ્ન હોય અને એ જ વ્યક્તિ
તમારા ઘરે આવીને કંકોત્રી આપી જાય ભાઈ તમે લગ્નમાં આવજો, તો એ શું થયું કહેવાય? પ્રત્યક્ષ. પણ એ જ વ્યક્તિ એ લગ્નની કંકોત્રી તમને ટપાલ દ્વારા અથવા પોસ્ટ દ્વારા અથવા તો બીજા કોઈ અધર વ્યક્તિ દ્વારા મોકલે તો એ શું થયું કહેવાય? પરોક્ષ. બરાબર, ખાલી એક્ઝામ્પલ માટે. એટલે એ જ પ્રમાણે આપણે લોકો જે છે એ પોતે મતદાન મથક ઉપર જઈ અને મત આપીએ છીએ, મતદાન મથક ઉપર જઈ અને મત આપીએ છીએ અને આપણા જે પ્રતિનિધિ જે છે એને ચૂંટીએ છીએ, તો એને પ્રત્યક્ષ મતદાન કહેવામાં આવે છે. અને આપણા ભારત સુરેન્દ્રનગરના લોકસભાના સભ્ય કોણ છે એ તમારે જાણી અને કાલે મને કોમેન્ટમાં કહેવાનું છે, અથવા તો જેની પાસે મારો વોટ્સએપ નંબર છે એને મારે વોટ્સએપ કરવાનો છે. આ તમારું કાલનું એક નોલેજ માટેનું હોમવર્ક છે. એટલે ખાસ શરૂઆતમાં જ્યારે 5 મિનિટ જે છે એ તમારા જવાબ માટે હું લઈશ. એટલે ધ્યાન રાખજો, આપણા લોકસભાના સભ્ય સુરેન્દ્રનગરના કોણ છે એ તમારે જાણી આવવાનું છે. બરાબર, હવે આગળ આપણે ચર્ચા કરીએ કે પ્રત્યક્ષ મતદાન દ્વારા એમને ચૂંટવામાં આવે છે. લોકસભાની સભ્ય સંખ્યા જે છે એ કુલ 545 સભ્યો છે લોકસભા. 545 જેટલા આપણા લોકસભાના સભ્યો છે, એમાંથી 2 એંગ્લો ઇન્ડિયન. એંગ્લો ઇન્ડિયન એટલે શું? આ મેં તમને કીધું હતું કે એંગ્લો ઇન્ડિયન કોને કહેવામાં આવે છે. જ્યારે આપણે 8મો પાઠ ભણાયો ત્યારે, બરાબર, એની અંદર કીધું હતું એંગ્લો ઇન્ડિયન કોને કહેવામાં આવે છે. બે સભ્યો જે છે એ એંગ્લો ઇન્ડિયનની કોણ નિમણૂક કરે છે? રાષ્ટ્રપતિ. અને બાકીના બધેલા જે 543 સભ્યો જે છે એમની ચૂંટણી થાય છે. બાકીના બધેલા 543 સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. બે એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. અને એંગ્લો ઇન્ડિયન એટલે કોણ? કે જેની માતા મૂળ ભારતીય હોય અને પિતા વિદેશી હોય એવા સંતાને. કારણ કે આપણો ભારત દેશ જે છે ઘણી બધી અલગ અલગ વિવિધતામાં એકતા ધરાવે છે. ભારત દેશની અંદર જ્યારે ઘણી બધી વિદેશી પ્રજાઓ વસવાટ કરતી હતી તો એ સમય દરમિયાન ઘણી બધી વિદેશી પ્રજાઓએ ભારતની જે પ્રજા છે એની સાથે લગ્નેતર સંબંધો જે હતો એ પણ બાંધ્યા હતા, એમની સાથે લગ્ન પણ કરેલા હતા. એટલે એમના સંતાનોને પણ અધિકાર મળતા હતા. એટલા માટે બંધારણમાં પણ એક સ્પેશિયલ આવા કાયદો ઘડવામાં આવેલો છે કે એમને પણ બંધારણમાં એમને પણ સંસદની અંદર એમનું નેતૃત્વ આપવું. એટલે બે એંગ્લો ઇન્ડિયનના સભ્યો જે છે એની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. અને 543 જેટલા સભ્યો જે છે એની ચૂંટણી કરવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ, રાષ્ટ્રપતિ જોઈએ એ સંસદનો જ એક ભાગ છે. સંસદની અંદર પાછા બંને ગૃહ આવી જાય. જો અહીંયા વાત કરું ને સંસદ, સંસદના બે ગૃહ તમારે ગણવાના. કયા કયા બે ગૃહ? લોકસભા અને રાજ્યસભા. રાષ્ટ્રપતિ આમ જોવા જાવ તો ભારતના પ્રથમ નાગરિક છે. જે કોણ છે? રાષ્ટ્રપતિ. એટલે લોકસભા અને રાજ્યસભા આ બંને ઉપર અંકુશ જે છે કે રાષ્ટ્રપતિ ધરાવે છે. એટલે બંનેના ગૃહના સભ્ય જે છે એ રાષ્ટ્રપતિ છે. પણ એક બાબત એ જોવા જેવી છે કે રાષ્ટ્રપતિ જે છે એ ગૃહની અંદર સભ્ય હોવા છતાં કાયમી હાજરી આપતા નથી, લોકસભાની અંદર કે રાજ્યસભાની અંદર. જ્યારે જ્યારે એમની જરૂર પડે ત્યારે જ રાષ્ટ્રપતિ એની હાજરી એની અંદર હોય છે. જેમ કે શરૂઆતમાં જ્યારે કોઈ નવી સરકાર ચૂંટાઈને આવે અને અથવા તો સંસદનું પ્રથમ સત્ર જે હોય એને સંબોધન એનું ઓપનિંગ કરવાનું હોય, એને ખુલ્લું મૂકવાનું હોય, તો એ સમયે રાષ્ટ્રપતિ જે છે એ સંસદના પ્રથમ સત્રને સંબોધન કરે છે અને દેશના વિકાસના કાર્યો કરે, દરેક પક્ષ અને વિપક્ષ જે છે તે હળીમળીને રહે અને દેશના વિકાસના કાર્યો કરતા રહે. એટલા માટે એનું સંબોધન આપે છે અને એ સંબોધનની સાથે સંસદનું પુનઃ એ નિર્માણ કરાવે છે, એટલે કે શરૂઆત કરાવે છે. એટલે ત્યારે રાષ્ટ્રપતિ એક સંસદની અંદર હાજરી આપે છે. આ ઉપરાંત બીજું કે જ્યારે રાજ્યસભા અને લોકસભા આ બંનેની બેઠકો જ્યારે ભેગી મેળવવામાં આવે, કારણ કે અમુક અમુક વખતે શું છે મોટા ભાગે એવા કોઈ
प्रश्न उभा थाय देशनी अंदर सुरक्षानी बाबतना होय के कोई बीजो एवो कोई खरडो होय अथवा तो कोई बीजी एवी कोई आपत्ति आवी पड़ी होय तो आवा समय राष्ट्रपति जे छे ए लोकसभा अने राज्यसभा आ बन्नेनु संयुक्त सत्र बोलावे छे तो ए संयुक्त सत्र ने संबोधननो कार्य पण राष्ट्रपति करे छे एटले आवा बे के अथवा अमुक कार्य होय त्यारे ज राष्ट्रपति संसदनी अंदर जाय छे बाकी तेओ कायमी हाजरी जे छे एनी अंदर आपता नथी એટલે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવે છે ગૃહોને મોકૂફ રાખવાનું પણ કાર્ય કરે છે લોકસભાને વિસર્જન કરવાનું વિસર્જન કરવાની સત્તા જે છે એ પણ કોની પાસે છે રાષ્ટ્રપતિ પાસે હવે લોકસભાનું વિસર્જન કરવું એટલે શું વિસર્જન કરવું એટલે વિખી નાખવું ફોર એક્ઝામ્પલ તમને વાત કરું લોકસભા વાળા ભારત દેશની અંદર भारत देश की अंदर लोकसभा मर्यादा 5 वर्ष की कोई पण सरकार चूंटाई आवे तो ये सरकार 5 वर्ष माटे शासन करे छे जेम के 2019 की अंदर चूंटणी थई अने आपणी नरेन्द्र भाई मोदी की सरकार चूंटाई आवी तो ये चूंटाई आवेली सरकार हवे क्यारे सीधुं फरीथी चूंटणी थशे त्यारे 2021 की अंदर बराबर फरीथी ज्यारे चूंटणी थाय त्यारे सॉरी 2024 की अंदर કે જ્યારે ફરીથી જે ચૂંટણી થાય ત્યારે પાછું એની અંદર ચૂંટાઈને આવશે અને ત્યારે અથવા તો જો એવું બને કદાચ કે રાષ્ટ્રપતિને એવું લાગે કે સરકાર જે છે એ દેશ ચલાવવા માટે કાર્યક્ષમ નથી સરકાર દેશ ચલાવવા માટે કાર્યક્ષમ નથી તો એમની ઈચ્છા અનુસાર તે ગમે ત્યારે લોકસભાને વિખેરી શકે છે એટલે કે સરકારને બરખાસ્ત કરી શકે છે ભલે ચૂંટણી 2024 અંદર થવાની હોય પણ એમને એવું લાગે 2021-22 અંદર 2021 અંદર એવું લાગે કે સરકાર નથી યોગ્ય કામ કરવા માટે સક્ષમ તો એને બરખાસ્ત કરવાનું સત્તા પણ રાષ્ટ્રપતિ પાસે છે એટલે સંસદના વિસર્જન કરવાનું સંસદના બંને ગૃહોમાં ત્રણેય ખરડા વાંચનમાંથી પસાર થયેલા ખરડા ઉપર રાષ્ટ્રપતિની સહી થાય ત્યાર પછી તે ખરડો કાયદો બને છે શરૂઆતમાં આપણે મેં તમને વાત કરેલી છે ખરડો કાયદો ક્યારે બને સંસદના બંને ગૃહો જે છે લોકસભા અને રાજ્યસભા આ બંને ગૃહોની અંદર કોઈ પણ ખરડો છે ખરડો એટલે શું એ મેં તમને કીધું હતું કે કોઈ પણ કાયદો ઘડવા માટેનો વ્યવસ્થિત નિયમોનો જે સંગ્રહ કરેલો દસ્તાવેજ છે બરાબર કોઈ પણ કાયદો ઘડવા માટે વ્યવસ્થિત નિયમોનો બનાવેલો દસ્તાવેજ જે છે એને સંસદીય ભાષાની અંદર અથવા તો બંધારણીય ભાષાની અંદર ખરડા તરીકે ઓળખવામાં આવે છે અને ખરડાને લોકસભા અને રાજ્યસભા આ બંનેની અંદરથી 3-3 વાંચનમાંથી પસાર કરવામાં આવે છે કે જેથી કરીને એની અંદર કોઈ પણ પ્રકારના સુધારા વધારા હોય એ કરવા હોય અથવા એની અંદર કોઈ વિગતો ઉમેરવી હોય કોઈ વિગતો કાઢવી હોય તો એ કરી શકાય બંને ગૃહમાંથી 3-3 વખત વાંચનમાંથી પસાર થઈ જાય એ પછી એ ખરડાને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે ત્યાં સુધી જોજો હજી ખરડો કાયદો નથી બનતો રાષ્ટ્રપતિ એને યોગ્ય લાગે કે આ ખરડો યોગ્ય છે અને એ પોતે પછી એના ઉપર પોતાની સિગ્નેચર કરે ત્યારે જ ખરડો જે છે એ કાયદો બને છે એ સિવાય તે કાયદો બનતો નથી અને બીજું મેં તમને કીધું એ પ્રમાણે કે લોકસભા જે છે એ બિન કાયમી ગૃહ છે કાયમી ગૃહ નથી દર 5 વર્ષે ચૂંટણી થાય છે પરીક્ષામાં પૂછાય કે લોકસભાની ચૂંટણી કેટલા વર્ષે થાય છે તો દર 5 વર્ષે આ સુધાર કે તેનું વિસર્જન કરવામાં આવે તો મેં હમણાં તમને કીધું એમ કે રાષ્ટ્રપતિ જો એનું વિસર્જન કરે તો પાછી ફરીથી ચૂંટણી થઈ શકે છે એટલે ભારતીય સંસદે બંધારણમાં જે દર્શાવેલી મર્યાદાઓ જે છે એ મર્યાદાઓની અંદર રહી લોકસભાએ સત્તા ભોગવવાની છે તેથી બંધારણ જે છે એ સર્વોપરી છે ભારત દેશની અંદર સંસદ જે છે એ સર્વોપરી નથી પણ બંધારણ જે છે એ સર્વોપરી છે ભલે સંસદને આપણે લોકશાહીનું મંદિર કહી છે પણ હંમેશા બંધારણને સર્વોપરી ગણવામાં આવે છે સંસદે ઘડેલા કોઈ પણ કાયદાઓ જે છે એ કાયદાઓ જો બંધારણની જોગવાઈનો ભંગ થતો હોય અથવા તો બંધારણના આમુખ સાથે સુસંગત ન આવતા હોય તો એ કાયદાઓને અદાલતની અંદર પડકારી શકાય છે જો અદાલતને એમ લાગે એમ ખાતરી થાય કે બંધારણની જોગવાઈઓનો આ કાયદા દ્વારા ભંગ થાય છે
तो ए कायदाओं ने अदालत जे छे ए अयोग्य गणी गैर बंधारणीय गणी अने रद्द बातल पण करी शके छे। एटले शरूआतमां ज मे तमने आपणे कीधुं तुं के सरकारना त्रणेय अंगो जे छे त्रणेय त्रण अंगोनी अंदर सौथी विशेष सत्ता जे छे आपणे न्यायतंत्रने आपवा मांगीए छे। कारण के न्यायतंत्र जे छे ए स्वतंत्र अने निष्पक्ष। तो विद्यार्थी मित्रों आज आपणे आटलू राखशुं अने काले मे तमने जे एक प्रश्न कीधो ए प्रश्न तमारे पोते लईने आववानो रहेशे के आपणा सुरेन्द्रनगर जिल्लाना लोकसभाना सभ्य कोण छे। अस्तु।